તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં દબાણ હટાવવાની કામગીરી છે પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે એએમસી દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. દર્પણ 6 રસ્તા પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા છે અને તેને પગલે પાર્કિંગની સમસ્યા ઉદ્ભવી છે અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળતી હતી, પરંતુ હવે જે પ્રમાણે હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસ પણ ક્યાંક હવે સ્ટ્રિક્ટ થઈ ગઈ છે, કાર્યવાહી કડકપણે કરી રહી છે, ત્યારે હવે દર્પણ 6 રસ્તા પાસે ગેરકાયદેસર દબાણ છે દૂર કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા હાલ તો ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે એમસી દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, ઉલ્લેખનીય છે કે પાર્કિંગની જે જગ્યા ફાળવવામાં આવે છે તે જગ્યાએ અનેક કેટલાક એકમો હોય છે કે પછી લારી ગલ્લાવાળા હોય છે ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભું કરી દેતા હોય છે કે પોતાનો લારી ગલ્લો નાખી દેતા હોય છે, ત્યારે હવે એમસી દ્વારા ત્યાં પણ લાલ આંખ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા હાલ તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ડિમોલિશનની પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાથ ધરવામાં આવી છે. દર્પણ 6 રસ્તા પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ઘર્ષણની પરિસ્થિતિ ન સર્જવા પામે તે કારણસર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે સવારથી જ આજે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ઉસ્માનપુરાથી ગુજરાત યુનિવર્સિટીને ગુજરાત યુનિવર્સિટીથી વિજય ચારસ્તા સુધી ને ત્યારબાદ જે પ્રમાણે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો, હાલ દર્પણ 6 રસ્તા ખાતે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દબાણ હાલ કહી શકાય કે જે પ્રમાણે પાર્કિંગની જગ્યા જે ફાળવવામાં આવતી હોય છે ત્યાં જ ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવતા હોય છે, તેને પગલે ક્યાંક છે પાર્કિંગ ન થવાથી ક્યાંક આડેધડ પાર્ક કરી દેવામાં આવતા હોય છે વ્હીકલ્સ, અને તેને પગલે હાલ તો એમસી દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો અત્યારે હાલ જે પ્રમાણે દર્પણ 6 રસ્તા પાસે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યાં જ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રીમા દોશી. જી રીમા, જણાવશો કે જે પ્રમાણે દર્પણ 6 રસ્તા પાસે હાલ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પોલીસનો કેવો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને ડિમોલિશનની પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ કરશે કે પછી કઈ જગ્યાએ ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે? જી ભાવિકા, હાલ જે ડિમોલિશનની જે પ્રક્રિયા જે છે કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કહી શકાય કે જે મોડલ રોડ જે બનાવવામાં આવ્યો છે જે અમદાવાદ શહેરમાં, તેમાં આ ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. હું ફરીથી જે મોડલ રોડની જો વાત કરવામાં આવે તો ઉસ્માનપુરાથી લઈને ત્યાં સુધીનો આ મોડલ રોડ હતો. આપ જોઈ શકો છો કે જે પણ દબાણો જે ખોટા હોર્ડિંગ્સો પણ જે રોડ ઉપર લગાવવામાં આવ્યા હતા તે તમામ પ્રકારના જે હોર્ડિંગ્સ જે છે તે હાલ દૂર કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે આ ગેરકાયદે જે દબાણ જે છે તે દૂર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને કોર્પોરેશને અગાઉથી જ આ તમામ ધંધાકીય એકમોને નોટિસ પાઠવી હતી કે જે પણ ગેરકાયદે દબાણ જે છે તે હટાવો. આજે પણ આજની જો વાત કરીએ તો ઉસ્માનપુરા પાસે આવેલ વિદ્યાનગર સ્કૂલને પણ કોર્પોરેશને નોટિસ પાઠવી છે, જે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જે પાર્કિંગ જે છે તે રોડ ઉપર કરવામાં આવી રહ્યું હતું તેને લઈને તે શાળાને પણ જે કહી શકાય કે નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ જે પણ ધંધાકીય એકમો દ્વારા જે રોડ સાઇડ દબાણ કરવામાં આવ્યું છે, સાથે સાથે જે બોર્ડ હોર્ડિંગ્સ જે છે બેનરો જે છે તે રોડ ઉપર લગાવવામાં આવ્યા છે, ત્યાં પણ આ પ્રકારના જે બોર્ડ જે છે તેને દૂર કરવામાં આવ્યા છે. જી જી ચોક્કસથી, જે પ્રમાણે હાલ તો તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પોલીસની વ્યવસ્થા કેવી જોવા મળી રહી છે? ખાસ કરીને આજે ડિમોલિશનની જે કામગીરી જે હાથ ધરવામાં આવી રહી હતી તેની જો આપણે વાત કરીએ તો તે જે છે તે માત્ર કોર્પોરેશનના અધિકારીઓ જ હાજર હતા. ખાસ તો જે ગેરકાયદે રોડ સાઇડ જે દબાણ જે છે તે જ દૂર કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પોલીસ બંદોબસ્ત તો નથી પરંતુ કોર્પોરેશનનો જો કહી શકાય કે 50થી વધુ જે સ્ટાફ છે તેની હાજરીમાં આ દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની ફટકાર બાદ કહી શકાય કે કોર્પોરેશને ની જે વાત કરીએ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ ગઈકાલે પણ આપણે જે રીતે જોયું હતું કે લો ગાર્ડન પાસેનું જે ખાણીપીણી બજાર જે છે તેમાં 35થી વધુ ધંધાકીય એકમો જે છે તે દૂર કરાયા હતા, 2000 જેટલે ખુરશી ટેબલો પણ કોર્પોરેશને જપ્ત કર્યા હતા, અને આજની જો વાત કરીએ
તો હાલ આ જે રોડ જે છે ત્યાંથી પણ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા કહી શકાય કે જે સ્થાનિકો જે છે તેમનું પણ જે કહેવું છે કે કોર્પોરેશન દ્વારા જે દબાણો જે દૂર કરવામાં આવી રહ્યા છે. અગાઉથી નોટિસ પણ આપી દુખી હતી એટલે કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં જે આજે દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. ભાવિકા જી ચોક્કસ રીમાં સમગ્ર વિગતો આપી તેબલ તમારો આભાર. લેખનીય છે કે હાલ તો દબાણ હટાવવાની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે અને દર્પણ છ રસ્તા પાસે જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગેરકાયદેસર ક્યાંક જે હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા હતા, ક્યાંક જે આપ કહી શકાય કે ક્યાંક ખાણી પીણીના સ્ટોલ હોય છે તે પણ રસ્તા પર ઊભા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે હવે તંત્રએ લાલ આંખ કરી છે. અને જે પ્રમાણે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે જે જોરશોરથી હાલ તો કામગીરી છે ચાલી રહી છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને AMC દ્વારા દબાણ હટાવવાની કામગીરી છે હાલ તો ચાલી રહી છે. દર્પણ છ રસ્તા પાસે ચાલી રહી છે.